હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી. જો આપણે તો રોજ વાડીએ જ આવવાનું હોય, ઉઠીને પહેલું કામ વાડીએ આવવાનું જ હોય. કારણ કે નાસ્તા પાણી કરી લે પછી કામ આપણે ખેડું ને તો વાડીએ જ હોય. અને એના પપ્પા આવે રાધાને થોડીક વાર બાયણે મસ્તી કરાવે છે, ત્યાં હું વાહેંદું ને એવું કરી નાખું એટલે બધું કામ હેરે પતી જાય. એટલે અંદર બાંધા હોય ને એટલે ગોડાઉન અંદર જ અત્યારે વાહેંદું હોય. અહીંયા તો વહેલું ઓલા લોકોએ કરી નાખ્યું હોય, બાયણે તો બધું વારીને સાફ. આપણી રાધાને અત્યારમાં બાઈને કાઢી કીધું, ઘડી કસરત થઈ જાય ને તો સારું, કારણ કે આપણે સવારમાં કસરત કરી તો આની કસરત તો કરવી પડે ને. ક્યારની શેકડા મારે ભૂકી એટલે ગઈ. ધ્યાન બહુ રાખવું પડે, એક તો એ કૂવો નજીક રહ્યો ને એને કઈ ખબર પડે નહીં. જો જો એને હે ને દૂધ પચી જાય, અત્યારમાં તો પાછું એને પાવું પડશે. અમારી રાધા ના ખેલ જેમ તેમ ના હોય. બસ બસ રાધા બસ જો ઉભી રહી ગઈ એને ખબર પડે. એને એ તો ખબર પડી જ ગઈ કે મારું નામ રાધા હે, કારણ કે આવીન પરબારું નામ આપણે આપી દીધું કે રાધા. ઈ રાધા યા મજા આવે, કહો રાધા ગંગા જેવી જ થાય. જોજે ખબર ન પડે હળિયા કાઢવાની. હવે અંદર બાંધી દીધી. બસ હવે બાંધી દો. અને રાધા ને આપડે અહીંયા બહાર જ બાંધવાની છે, કારણ કે બે કલાક આપણે એને અહીંયા બહાર બાંધી રાખવી, કારણ કે આપણે વાડીએ હોય ને ત્યાં લગન એનું ધ્યાન રહે. પછી તો અંદર ગોડાઉનમાં પૂરીને વહી જવું પડે, નકર કૂતરા ન રહેવા દે. જો અત્યારે આપણે આવી ગયા છે જીરામાં દવા છાંટવા, અને જીરામાં અત્યારે મેઇન પ્રશ્ન તો કોઈ હોય તો એ પ્રશ્ન આપણે છે જીરું, લીલું જીરું હુકાવાનો પ્રશ્ન છે. એટલે લીલું હુકારો કહેવાય, એટલે આપણે બહુ નથી ક્યાંક ક્યાંક ગોતી તો મળે છે, આમ હાઈલા જઈ તો ખબર ન પડે એવો છે. પણ તેમ છતાં આપણે એનું અગાઉ નિયંત્રણ કરી તો થઈ જાય ખરું. એટલે આપણે એના હાઈટું આપણે એના માટે લેવા છે બાયરનું એલિયન્ટ. એટલે બાયરનું એલિયન્ટ છે એમાં આપણે આવે છે ફોસેટીન ALACWP. એટલે આનાથી જે મૂરિયાનો કોહવાર હોય, મૂરિયામાં રોગ, એનો કંટ્રોલ આવી જાય. એટલે આપણે એ લેવા છે. બીજા નંબરમાં છે આપણે થીપ કથીરી માટે ફોસ્મિટ એટલે ઇથિયોન 85 EC. એટલે એનાથી આપણે થીપ્સ ને હોય તો એ કાબુમાં આવી જાય, એટલે એકાયરે બે કામ થઈ જાય. એટલે આપણે જો અત્યારે એ છંટકાવ કરવાનો. મેઇન પ્રશ્ન તો એ કે અત્યારે જીરામાં છંટકાવ કરો તો એકદમ ઘાટોથી કરી, એટલે આપણે 4-5 પંપ નાખી તો જીરું આખું પલળતું જાય અને મૂરિયામાં ભેજ એનો ઉતરે, એટલે આપણે જે હુકારો હે લીલો એ કંટ્રોલમાં આવી જાય. અને એવું નથી કે આ દવાથી જ અટકે હે, બીજી ઘણી ફૂગનાશક દવાઓ આવે હે, અલગ અલગ એરિયામાં બધે વાપરતા હોય. અને બીજા ફૂગનાશકમાં ઉપયોગ કરવો હોય તો મેટાલિક્સિન અને મેન્કોજેબ કરીને આવે હે, અને એક આવે છે આપણે રોકો કરીને એ આપણે છંટકાવ કરી તો એનાથી હુકારાનું નિયંત્રણ આવી જાય છે. બીજા નંબરમાં જે આપણે બેક્ટેરિયા આવે છે હુકારાના, જે આપણે 7-star કરીને આવે છે, કિસાન શક્તિ કરીને આવે છે, એનો જો ઉપયોગ કરી પ્રાકૃતિક ખેતી તરીકે જો દવાનો ઉપયોગ ન કરવો હોય તો એનાથી નિયંત્રણ આવે છે. પણ આપણે એનું કંઈ નિયંત્રણ કર્યું નથી, આ તો એની ભલામણ છે. એ મુજબ આપણે એવો અંદાજ છે કે એનાથી અટકી જાય. આપણે હજી મરચીમાં એમાં 7-star બેક્ટેરિયાનો ઉપયોગ કરેલ હતો એટલે એમાં એનો હુકારો અટકી ગયો હતો.
એટલે જીરામાં ઈ કામ તો કરે જ એમ. એટલે હવે જો આપણે તો આજ ઇથિયોન અને એલિયન ઈ બે જ અત્યારે છટકાવ કરવાનો છે અને કરી દઈએ હવે આપણે. હા ભરી લ્યો પંપ ને સાટવા માંડો દવા ને ધીરું આપણું. આમ તો કઈ ઘટતું જ નથી પણ આપણે હવે નીંદવાનું ચાલુ કરવું છે. કાલ માણસો નવરા થાય હવે મરચામાંથી. આજનો દિવસનું કામ છે કેમ મરચામાં, એટલે કાલ હવે એમાંથી ફ્રી થઈ જાય. હજી ઓલા મરચા આપણે બાકી ઢગલિયું કરી લેતી એને પથારી કરે છે ને બદલો વીણે છે. જીરું તો હારામાં હારું ભાગ્યું છે. હા એ તો એવું તો આવતું જ હોય કારણ કે ભયંકર નથી પણ આમ તમે બહુ ધ્યાન રાખી રાખીને ગોતી ત્યારે થાય. જો આપણે જીરામાં છટકાવ થઈ ગયો છે ચાલુ અને આખું જીરું પલાળતા જાય છે નીરે તે સાટે એટલે પલળી જાય ને રોગ જાય ભાગી. કારણ કે આ હુકારાની દવા છે ને એટલે આખું જીરું આપણે પલાળી નાખવાનું એટલે આમાં 16 પોપ થશે, નકર તો ખાલી 10 પોપમાં તો 4 વીઘા છટાઈ જાય. ઓલી વખતે 10 પોપ જ કર્યા હતા. આપણે આ બીજો રાઉન્ડ છે જીરામાં. મરચીની ખોયડે જીરામાં દવાના રાઉન્ડ તો ચાલુ જ રાખવા પડે તો જ જીરું થાય. એવું દવા તમે નાખો ગમે એટલી પ્રમાણ પણ પાણી વધારે ઉતારો ને એટલે વાંધો ન આવે. આપણે રોજ આટો મારી ગયું છે જીરામાં. હા કારણ કે મરચી માં જઈ શકે એમ નથી એટલે જીરા માંથી આમ લાઈન પકડી લે છે આમ સાઈડ માંથી. જો આપણે આવી ગયા છીએ વાલોરમાં અને વાલોરનો વેલો આપણે વાડી કાંઠે જ છે અને એક વેલે હજારા, કારણ કે એટલા માણસો આવે છે ને વાલોર લે છે. આપણે આમાં વાલોર ખૂટતી જ નથી. છે જ એટલે જો એક જ વેલો છે અને તારે કઈ ના ઘટે. હા વાલોરમાં તો એમ જ થાય. એનું કારણ કે પાણી પાસે પીધા રાખે. હા પાણી તો નળી આમ જાતું હોય ખૂબ ખેતરમાં એટલે અહીં રાખી દઈએ એટલે પાણી પીવે એટલે થાય. અહીં આ પાછી વર્ષો વર્ષ આપણે વાલોર હોય જ અમારે. હા અને એક જ વેલો હોય સારી થઈ વાલો. એટલે આપણે થોડુંક અત્યારે શાકમાં નાખવા લેતા જઈ એટલે વાલો ને રીંગણાં વાલ ને મિક્સ થઈ જાય. શાક બનાવી નાખ. શાક તો કઈક કરવું જોઈએ ટાણે ટાણે ઈ ટેન્શન. શેનું શાક બનાવું જો નીચે રહી છે એટલે એ તો ઘણી છે આમાં પણ આપણે જોઈ છે ને એટલી દેવી છે. ખોટી હું લઈને ત્યાં જઈને કરી. અને આ લોકો તો હોય ને વાલોરમાં દાણા થઈ જાય ને પછી એની હુકવણી કરીને પાછું ઉનાળે એનું શાક બનાવે એટલે હુકવણી કરે. આપણે થોડે ખોટી હું ઘરે લઈને જઈને બગાડવી જોઈએ એટલી લઈ જવાની. અને આપણે હવે નઈના વાલોર ઉતારી લઈએ પછી એને મૂકી આવી ઘરે અને ચા પાણી પીતા આવી. ચા નું બંધાણ તો ફૂલ થઈ ગયું છે એટલે 10 વાગે ને એટલે ચા સાંભળી જ જાય. મને અહીંયા આવ્યા વાળીએ કે હાલ મૂકી જાઉં. મેં કીધું હાલ લઈ જઈશ તો કે ચા પીવા આવું. બે કામ થઈ જાય ને. જો અત્યારે ટાઈમ થયો છે 3:30 અને દેવાંશ તો હમણાં એવો હેરાન કરે છે કે રાતના 12 વાગે હુવે છે અને અત્યારે 2:30 વાગે હુવે છે. એટલે મારો ટાઈમ તો એમનો મળ્યો જાય, નીંદર સરખી થાય નહીં. અને રાતના 12 વાગે હુવે ને મારે તો સવારે 5 વાગે ઉઠવાનું જ હોય. અત્યારે એના પપ્પા કનોણા ગયા હતા. હજી ત્યાં તો હુતી ત્યાં ઈ આવ્યા કે તું કેમ હજી હુતી છો, બા બાઈને કામ કરે છે ડબ્બા ધોવે છે. એટલે મેં કીધું કે બાઈએ મને કીધું છે કે તમે થોડીક વાર આરામ કરી લ્યો અને હું કામ કરું છું, કઈ વાંધો નહીં કે તમારે સરખી નીંદર ન થતી હોય ને. એટલે મેં એમ કીધું કે એ અમારા હાહુ બહુનો પ્રેમ છે, તમારે એમાં વચમાં કઈ નહીં કરવાનું, તમે આરામ કરો. ને બા જો ડબ્બા બાઈએ ધોઈએ નહીં ખાશે કારણ કે દેવાંશ સરખી નીંદર ન કરવા દે એટલે મેં થોડીક વાર આરામ કર્યો. જો આપણે રૂહી દેવાંશીનો નાસ્તો થઈ ગયો તો પૂરો પૂરો તો કાલ નો થઈ ગયો હતો પણ આપણે કઈ ટાઈમ મળે ત્યારે થાય એટલે આજે બનાવીને એક નાસ્તામાં એને સેવ મમરાજ જોઈ એમ કે અમને સેવ મમરાજ લઈ જાવ, બીજું બધું તો એ ના પાડે.
સેવ મમરા ડબરો તો 8 દિવસ માણ હાલે, સેવ મમરા ચાલુ રાખે બે, પછી હાંજે જમવું હોય તો જમે, નકર ન જમે. એક નવીન બને હોય તો જમે કા દેવાની, છોકરાને તો એવું જ ભાવતું હોય. ચાલો હવે આપણે આ ડંગરામાં ભરી દઈએ, થઈ ગયા તૈયાર. જો દેવાંશભાઈ માટે પુડલા બની ગયા, કારણ કે ભાઈ આજ રમતે ચડી ગયા હતા ને, એટલે સવારે નાસ્તો ગોળ ને રોટલી નતા ખાધા અને બપોરે શાક રોટલી નતા ખાધા. એમને બ્રહ્મામાં જ ગયું, સંતરા રસ પી નાખો દિવસ કાઢ્યો છે તો, એટલે કીધું અત્યારે પુડલું કદો ને એટલે ધરાય જમી લે. કા દેવાંશ એલે ખાધું જ નથી આખો દી? ના એ તો ખાધું. ના ક્યારે કેવું છે, છોકરાનું કઈ નક્કી નહી, જો રમતે સડી જાય તો લોહી ખાય. પાણી દેખી જાય ને તો જમતો જ નથી, છાઈસ પી લે, પાણી પી લે. આની આખા ઘર ને સાઈઝ બંધ રાખવી પડે લે ને, પછી સાઈઝ ખાય બધે, તા લગી નો ખાય તો છાસ જ ખાય, દૂધ નો ખાય. કા દેવાંશ, એ દેવાંશ કેવું લાગે પુડલું, કેવું લાગે, કેવું લાગે પુડલું, એવું લાગે. પછી ઓલા મધુ બાપુ હું કે દેવાંશ, હે એમ કે, પછી હું કે, હું લઈ આવ દે, હે બાટલી, એટલે દેવાંશ આઈ રે મજાક કરે કે બાટલી લઈ આવ દે એમ. ઓ બાપા વય ગયા, ફોન આવ્યો ભાઈ, મધુ બાપુ શું કરે. જો આપણે અત્યારે વાતાવરણ તો આજ ચોખ્ખું થઈ ગયું છે, કઈ વાંધો નથી જોખમ એવું, કાલ વધારે હતું ઘાટું અને આજ થોડુંક હરવું થઈ ગયું, 50% દેખાય છે ચોખ્ખું એમ, એટલે આપણે તાલપત્રી ને ત્યારે જ રાખ્યું હતું, કારણ કે મરચાના બે વિભાગ કરી નાખ્યા છે, અહીંયા અડધા રાખી દીધા, અડધા વાં રાખી દીધા, એટલે વરસાદ જેવું કદાચ જો સાટા સૂટી થાય તો ઢાંકવા થાય, અને બદલો આપણો પેલો છે આ નબળો બદલો હાવ રાખ્યો છે, અને આ અમારી પાસે વેસાતું લઈ જ જાય બદલો, એટલે સમજી લેવાનું કે આમાં કલર નાખીને અસર મુલાયમ કરીને પાછી બજારમાં આવી જાય. આ 1500 મોન જાય છે અત્યારે, પછી એ લોકો દરીને કલર વાળું કરીને આવા દઈએ પાછું આપને ને આપને. અને ઓલો બદલો છે એ સારો બદલો છે, એટલે એમાં કલર ઈ દરાવીને દે તો વાંધો નહીં, કારણ કે તો સારો હોય, એટલે હવે જો વરસાદ નથી આવે એવું, કદાચ જો આવશે ને તો આની માથે ઉપર બારી તૈયાર માલ આપણે બગાડાય નહી, અને આમાં તો કઈક છે સાતા સુટી થાય તો કઈ થાય નહી, કમ્પ્લીટ આયોજન કરી જ લેવું પડે. ભાજી ભરાઈ ગઈ પછી થોડુંક આપલેટ મારી બગડવાનું, અને આજે આપણે ઓલા પોપટા કઈ જતા ઈ જો થઈ ગયા હોય તો ઈ પોપટા, કારણ કે આજે જો મીંડવા હુકાવા પરબાર પોપટા બે દી પછી પોપટા ની ભાજી ભર લેવ, એનું કારણ છે કે આમ ફરે ને જગ્યા એટલે જલ્દી હુકાય, એટલે જલ્દી હુકાય જાય, એકદમ જગ્યા ફરે એટલે હવા ખાય એટલે કઈ કઈ હુકાઈ જાય.